તારીખ બાવીસ ઓક્ટોબર આજનો દિન મહિમા વિઠ્ઠલભાઈ પટેલ કરમસદની ગામઠી સ્કૂલમાં આગળ ભણવાની તક નહોતી એટલે એ બાળકને નડિયાદ મોકલ્યો પરીક્ષામાં પહેલાં બાળકે પુસ્તકમાંથી બેઠી ઉથાંતરી કરી ન હોય એમ અક્ષરશઃ લખ્યું શિક્ષકને થયું કે આ બાળકે તો ચોરી કરી છે બાળકને બોલાવીને ધમકાવ્યો પણ ખેડૂતના આ દીકરાએ તો આરોપનો ગોફણ્યો ઘા કર્યો લાવો ચોપડી આંખો પાઠ વાંચીને મોઢે કરી લખીને બતાવું છું કે નહીં પુસ્તક આપ્યું બાળકે એવો જ બીજો ફકરો જરા પણ ફેરફાર વગર લખી બતાવ્યો ત્યારે ત્યાં હાજર રહેલા સૌને આ બાળકની યાદશક્તિ પર ભારે માન થયું આ બાળક એટલે વિઠ્ઠલભાઈ પટેલ બ્રિટિશ શાસનકાળથી વળી ધારાસભાના અધ્યક્ષ બનનાર પ્રથમ હિન્દી ગરબા ગુજરાતી વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ ઈસવીસન અઢારસો તો નડિયાદ મુકામે થયો હતો તેજસ્વી છતાં નિશ્ચિંત વિદ્યાર્થી હોવાને કારણે કોલેજના ઉચ્ચ શિક્ષણના દ્વાર વણ ઉઘડ્યા જ રહી ગયા કેળવણી પ્રથા અનુસાર એડવોકેટની પરીક્ષા પસાર કરી લંડન જઈ બેરિસ્ટર થયા વતનમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની એમને ઈચ્છા જાગી અને એ માટે ચૂંટણીમાં ઝંપલાવી ધારાસભામાં પહોંચ્યા ખેડા સત્યાગ્રહમાં તેમણે ગાંધી ચિંધિયા માર્ગે સફળ કામગીરી બજાવી હતી પરદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ પણ ઉપાડી દાંડી સત્યાગ્રહ પ્રસંગે સરકારે વીંઝેલા દમનના કોરડાના વિરોધમાં તેમણે પ્રમુખ પદનો ત્યાગ કર્યો કાળા ગોરાના ભેદભાવની અન્યાયી નીતિ રીતિ ભારતીય છાપા પરનો પ્રતિબંધ જેવા અનેક અન્યાયી કૃતિઓ સામે વિઠ્ઠલભાઈએ જનૂનથી વિરોધ કર્યો પેશાવરના અત્યાચારોની તપાસ માટે જતા તેમની દિલ્હીમાં ધરપકડ થઈ તે વખતે તેમણે ઉચ્ચારેલા વાક્ય યાદ રાખવા પડે તેમ છે તેમણે કહ્યું સારી કામગીરી બદલ ઇંગ્લેન્ડની લોકસભામાં પ્રમુખને ઉમરાઉ પદ મળે છે જ્યારે મને જેલવાસનું નજરાણું પ્રાપ્ત થયું છે કપરી બીમારીનો ઈલાજ કરાવવા તેઓ વિયેના ગયા અને ત્યાં જ સુભાષચંદ્ર બોઝની હાજરીમાં જ તારીખ બાવીસ ઓક્ટોબર ઓગણીસો તેત્રીસના રોજ તેમનું દેહાવસાન થયું